નમસ્તે મિત્રો, મારું નામ છે ડોક્ટર અવની સંઘાણી અને આજે હું તમને જણાવવા જઈ રહી છું ખૂબ જ અગત્યની એક ઔષધિ. તમને ખબર હોય તો પહેલાંના ટાઈમમાં નાના બાળકોને ચૂક ના આવે, મરોડ ના આવે, અપચો ના રહે એટલે જનરલી દાદીમાના ઓહળિયા તરીકે ઓળખાતી ત્રણ ઔષધિ કઈ કઈ? વાવડિંગ, વાકુંભા અને મરોડશિંગી, એ આપવામાં આવતું જેથી બાળકોને અપચો ના રહે અને બાળકો વધારે પડતું કચકચ કરતા હોય, રડતા હોય, મતલબ એને ત્યારે દૂધ આપતા હોય છે, માતાનું દૂધ જ પીવડાવતા હોય છે જેથી એને કૃમિની પ્રોબ્લેમ પણ વધારે રહેતી હોય છે. બાળકોને અપચો ના રહે, બાળકો વધારે પડતું કચકચ કરતું હોય, રડતું હોય ત્યારે બાળકોની આહાર શક્તિ એટલે કે પાચન શક્તિ ખૂબ જ નબળી હોય છે, એટલા માટે એ લોકોને આ ત્રણ દાદીમાના હોડી આપવામાં આવતા. જ્યાં તમે અત્યારે જોઈ શકો છો આપણે ઊભા છીએ મરોડશિંગીના વૃક્ષ પર. આ મરોડશિંગીને તમે જુઓ તો અહીંયા દેખાય છે મરોડશિંગીનું આ ફ્રૂટ લાગેલું છે, આપણે તોડશું. આ જે મરોડશિંગી એનું નામ છે એવું જે દેખાય છે મરોડવાળું દેખાય છે એટલે એને મરોડશિંગી કહેવાય છે. અને બાળકોને મરોડ થઈ હોય તો આનો ઘસારો પીવડાવવામાં આવે છે, માટે જેવું એનું નામ છે એવું જ એનું કામ છે. તો તમે જોઈ શકો છો આ છે મરોડશિંગી. આ આવર્તની એન્ટીસ્પાઝમોડિક અને એન્ટી હેલ્મેન્થિક જેવું કામ કરે છે અને આવી અમૃત તુલ્ય ઔષધિને તમે જાણો અને સમજો.